તોય તારા અવગુણ કેમ કેમ તારા ને કેમ મારા અવગુણ કેમ નથી જતા? હું કામ કે આપણે એવા બંધાઈ ગયા છીએ કે કાઢવા જ નથી, એમાં જ મજા આવે છે. આમ જોઈએ છીએ સારું, પણ કાઢવું નથી. હાથ ખરાબ થઈ ગયા હોય તો આપણે સાફ કરવા માટે ધોવા પડે ને, ધોઈ તો જાય, નહીતર જાય નહીં, ધોઈ તો જ જાય. એમ આ અવગુણોને ધોઈ નાખો તો જ જાહે, બાકી જશે નહીં. એક નક્કી થવું જોઈએ, આહા મારામાં અવગુણ છે, આમાં જળજળિયા આવી જવા જોઈએ, કેમ જ નહીં. આમ અંદરથી જો થાય તો જ જાય, બાકી જાય નહીં. આમ કરતાં કરતાં સમય વિયો જાય, પણ અવગુણ જાય નહીં. કાઢવા માટે સતત પ્રયત્ન કરવો પડે તો જ જાય. આપણને સરસ મજાની તક મળી છે, એ તકને પૂરેપૂરી ઝડપી લ્યો, એટલે કે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લ્યો. આ ફરી વારંવાર મળશે, એટલે જ આપણે વારંવાર કહીએ છીએ, મન કે તે ન કરો પણ બુદ્ધિ કે તે કરો. હરેક કાર્ય જોજો, તમારે કોઈ પણ એવું અનિશ્ચિત ખરાબ કાર્ય કરવું હોય ને, તરત તમારું અંદરથી માયલો કે આ ન કરાય, કેશે જ. છતાં આપણે માયલાનું માનતા નથી, મનનું માનીએ છીએ. મનને હું મજા આવે, ક્ષણિક મજા છે ને, મનની મજા ક્ષણિક છે, અને આ માયલાનો આનંદ કાયમ છે. જે કાયમ આનંદ આપે તે કરો, મન કે તે ન કરો. કેટલાય જન્મોથી બંધાયેલું છે, ભલે કે મન આદેશ આપે પણ મનનું કરવું નહીં, બુદ્ધિ કે તે કરો. તમારા ખરેખર અમુક પ્રશ્નો છે ને, સુલટી જશે. આ ઘોર કળયુગની અંદર અને આ પરિસ્થિતિની અંદર ખરેખર આવી સરસ મજાની જે સુપ્રીમ પાવર આપણી સામે છે, કરી લ્યો. આ શરીરનો ઉદ્ધાર કરવો છે કે જીવાત્માનો ઉદ્ધાર કરવો છે? જીવાત્માનો ઉદ્ધાર કરી લ્યો. શરીર તો જન્મે જન્મે ફરે છે, જન્મે જન્મે. આગલા જન્મે આપણે બીજું શરીરને નામે બીજું હોય છે, એના આગળ બીજું હોય છે, હે. અને હવે પછી પાછા જવું એ તો પાકું જ છે, પાછા આવશું ત્યારે નામ બીજું છે, પણ અંદરનો માયલો એક જ છે. એ જ છે, કરી લ્યો ઉદ્ધાર. જય મા વિશ્વંભરી. આજે વિશ્વમાં અસંખ્ય તત્વજ્ઞાનીઓ છે, પરંતુ મૂળ તત્વ કોણ છે આજ સુધી એ લોકો સંશોધન કરી શક્યા નથી. શ્રી મહાપાત્રે એક સરસ એક્ઝામ્પલ આપેલું કે ઝાડ હોય છે એની અંદર પાંદડાઓ, પછી નાની નાની ડાળીઓ અને શાખાઓ બને, શાખામાંથી થડ બને, અને થડ છે એ ખરેખર મૂળને આધારે ટકેલું હોય. મૂળ દેખાતું નથી પણ બધું પોષણ મૂળ થકી ત્યાં ઉપર પહોંચે છે. જો મૂળ જ ન હોય તો એ ઝાડનું અસ્તિત્વ રહેતું નથી. એટલે દરેક ઝાડને જોઈએ તો દરેક ઝાડ છે એ મૂળના આધારે ટકેલું છે. એવી રીતે શ્રી મહાપાત્ર મૂળ તત્વ સુધી પહોંચવા માટે આધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો એમને 7-7 જન્મ સુધી તપ કર્યું, અને વૈજ્ઞાનિકની ભાષામાં જોઈએ તો એમને સંશોધન કર્યું અને મૂળ તત્વ સુધી આ જન્મે પહોંચ્યા અને આપણને મૂળ તત્વની ઓળખ આપી કે મા વિશ્વંભરી છે એ આખી સૃષ્ટિનો મૂળ તત્વ છે અને એના આધારે આખી સૃષ્ટિનું આખું સંચાલન ચાલે છે. મૂળ તત્વ સુધી પહોંચવું હોય તો શું કરવું પડે? એના માટે એક સરસ શ્રી મહાપાત્રે એક ઉદાહરણ આપેલું. એક એરપોર્ટની અંદર બે પ્લેન પડેલા હતા. એક પ્લેન છે એ બહુ હાઈફાઈ હતું, ટેકનોલોજીવાળું એમ, અને એની કેપેસિટી પણ બહુ મોટી હતી. બીજું એક ફ્લાઇટ છે એ સીધું સરળ હતું, તે સાદું,
આજે બધા ઓનલાઈન બુકિંગ કરે એટલે પહેલાં વહેલાં તો સુવિધા જોવે કે ભાઈ કેમાં સુવિધા વધારે છે, એટલે જેમાં સુવિધા હોય એમાં બધા ટિકિટો બુક કરાવે, મોટા ભાગના હોય એમાં ટિકિટો બુક કરાવી. અમેરિકા બંને ફ્લાઇટ જવાની હતી. હવે જે હાઈફાઈ પ્લેન હતું એ 16 કલાકમાં પહોંચાડતું હતું અને સીધું સાદું પ્લેન હતું ને એ 20 કલાક લેતું હતું. એટલે બધાને પાછી સ્પીડ જોઈએ કે આપણે ઝડપથી પહોંચી જાય ને બહુ હાઈફાઈ છે, બધી સુવિધા છે તો આપણે આમાં જ ટિકિટ બુક કરીએ. મોટાભાગના લોકો એમાં ટિકિટ બુક કરી અને ઘણાની ચોઈસ હતી કે આપણે સીધું સાદું છે પણ બહુ અનુભવી છે આ ફ્લાઇટ છે એ, એટલે એમાં જ જવું છે. તો થોડા લોકોની ચોઈસ હતી તો એ લોકો એમાં બેઠા, બંને ફ્લાઇટ ઉપડી. હવે જે પેલું હાઈફાઈ હતું એ 16 કલાકમાં એરપોર્ટ ઉપર ઉતર્યું અને એનાઉન્સ થયું કે ભાઈ તમારું ડેસ્ટિનેશન આવી ગયું છે અમેરિકા, બધા ઉતરી જાઓ. બધા બહાર નીકળ્યા. બહાર નીકળ્યા પછી એ લોકોને ખબર પડી કે આ તો આફ્રિકાના જંગલમાં ઉતારી ગયો આપણને, ત્યાંથી કોઈ રિટર્ન ફ્લાઇટ હતી નહીં. હવે એ જે હાઈફાઈ ફ્લાઇટ હતી એના પાઇલોટો છે ને એટલા અનુભવી નહોતા, એને ખબર જ નથી અમેરિકા ક્યાં આવ્યું, એટલે આફ્રિકાના જંગલમાં એને ફ્લાઇટ ઉતારીને કહી દીધું બધાને કે અહીંયા અમેરિકા આવી ગયું. હવે જે સીધું સાદું પ્લેન હતું એના પાઇલોટ એકદમ અનુભવી હતા, એને નિરાતે અમેરિકાનું જ્યાં એનું ડેસ્ટિનેશન હતું ત્યાં જ ઉતાર્યું અને પછી બધાને કીધું કે હવે તમારું અહીંયા ડેસ્ટિનેશન આવી ગયું છે. ખાસ જોવા જઈએ તો આજે છે ને 98% એવા હાઈફાઈ જોઈને એમાં આજે અંજાઈ જાય છે અને એમાં પોતાની જિંદગીને ગમે ત્યાં નાખી દે છે, પછી પાછું રિટર્ન એમાંથી નીકળાતું નથી. તો એમાં ને એમાં એની આખી જિંદગી પૂરી થઈ જાય છે અને જે એમ જોવે છે કે મારે અનુભવનો લાભ લઈ અને મને જ્યાં પહોંચાડશે તો મારે એમાં બેસવું છે, એમાં બેસે તો એ આપણે જે અત્યારે ભક્તિ કરીએ છીએ શ્રી મહાપાત્રના માર્ગદર્શનમાં, આપણે ખબર છે કે આ પ્લેન સીધું મા પાસે જ જવાનું છે. તો આપણે અનુભવનો આપણે લાભ લઈએ છીએ. આજે મોટાભાગના બધા અંજાઈ જાય છે, એના પ્રલોભનમાં આવી જાય છે, હાઈફાઈ ને બધું જોવે છે. તો આજે ચારેય બાજુ 98% આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. શ્રી મહાપાત્ર વાત કરે છે કે 2% લોકો એવા છે કે જે સત્યની શોધ કરે છે, તો એ ચોક્કસ આ ભક્તિ અને અને માની વિચારધારાને એ સ્વીકારશે ને એ પ્રમાણે એનું આચરણ કરશે. જે રસ્તા પર જઈ રહ્યા છીએ એમાં આપણને શ્રી મહાપાત્રનું એના અનુભવનો આપણે લાભ મળે છે, એટલે આપણે એક ચોક્કસ દિશા મળી છે. એટલે એ પ્રમાણે જો બધા જ આચરણ કરતા રહેશે તો ચોક્કસ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી જશું. જય મહાવિષ્ણુ.